કેમ છો વિદ્યાર્થીઓ મજામાં આઈ હોપ આપ સૌ મજામાં જશો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 એની અંદર યુનિટ થ્રી એમાં પાર્ટ ફોર લઈને આવીએ છીએ આની અગાઉ આપણે પાર્ટ એક બે અને ત્રણ પૂર્ણ કરેલા છે ચાલો તો આજે પાર્ટ ફોરની અંદર આપણે શું શું અધ્યયન કરવાનું છું એ હું તમને સમજાવું કેમ કે અમારો તો હેતુ જ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ગઈકાલના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ યુનિટ થ્રીની અંદર પાર્ટ થ્રી એટલે કે ભાગ ત્રણ જોયો તો જેમાં આપણે અહીંયા સુધી ક્લિયર કર્યું હતું કે જો તમારી જે તમારી માનસિક પરિસ્થિતિ અગાઉથી જ સ્ટ્રેસ દરમિયાનો પીડાય છે ત્યાં સુધી નાદ કરી હતી અને એના માટેના આ આપણે પ્રશ્નોના જવાબ આપ્યા હતા પાર્ટ થ્રીની અંદર કે જો તમે આમાં વધુ પડતા યસ જવાબ આવે છે તો તમે સ્ટ્રેસમાં છો એક્ઝામ દરમિયાન તો હવે એના માટે આપણે એક્સરસાઇઝની વાત કરેલી હતી છેલ્લા પાર્ટમાં મેં પાર્ટ થ્રીની અંદર કે એના માટે એક્સરસાઇઝ આવે છે કે જેથી આપણો સ્ટ્રેસ છે એ આપણે દૂર કરી શકીએ ચાલો તો એ એક્સરસાઇઝ શું છે એ હું તમને કહું સૌ પ્રથમની નંબરની એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધારે ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતા વિચારો ઓવર એટલે વધારે પડતું વધારે પડતા વિચારો ને સ્ટોપ એટલે કે બંધ કરી દો એટલે કે જ્યારે આપણે સ્ટ્રેસ આવે એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે વધારે નેગેટિવ વિચારવાનું બંધ કરી દેવાનું છે શું છે ચાલો જોઈએ વેન્ચ ટાસ્ક એન્ડ પ્રેશર ધેટ બિલ્ડિંગ અપ એટલે કે જ્યારે ટાસ્ક એટલે અહીં આપણે કરીશું કાર્યો જ્યારે કાર્યો અને દબાણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ બિલ્ડિંગ અપ એટલે કે હાવી થવાનું તમારી ઉપર હાવી થવાનું સ્ટાર્ટ એટલે કે શરૂ કરે છે જ્યારે કાર્યો અને દબાણ તમારી ઉપર બિલ્ડિંગ અપ આવી થવાનું શરૂ કરે છે સ્ટાર્ટ એટલે શરૂ કરે છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ ત્યારે તમારું મગજ છે એ સમટાઈમ્સ એટલે કે ક્યારેક ઓવર એટલે કે વધારે પડતા વિચારોમાં ઇન્ટુ એટલે માં કેન ગો એટલે કે જઈ શકે છે આમ તો ગો એટલે જવું થાય પરંતુ કેન સાથે છે એટલે કે કેન ગો એટલે જઈ શકે છે એટલે આપણે જો કહ્યું છે અહીં સ્ટોપ ઓવર થિંકિંગ ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવાનું બંધ કરો આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ આપણે તમે વિદ્યાર્થી છો તો તમે જ્યારે એક્ઝામમાં જાઓ છો આપણા આગલા પેરેગ્રાફમાં વાત કરી ત્યારે તમને બધું ભૂલાવા માંડે છે કારણ કે તમારામાં નેગેટિવ વિચારો આવવા માંડે છે બરાબર તો એના માટે શું કરવું તો કે સ્ટોપ ઓવર થિંકિંગ વધારે પડતું વિચારવાનું બંધ કરવું જ્યારે કાર્યો અને દબાણ દબાણ એટલે વિષયોનું દબાણ હોય ને તમારી ઉપર કે જે મને આ નહીં આવડે તો આ નહીં આવડે તો એ બરાબર દબાણ બિલ્ડિંગ અપ એટલે કે હાવી થવાનું સ્ટાર્ટ એટલે કે શરૂ કરે છે એટલે કે જ્યારે કાર્યો અને દબાણ છે તમારી ઉપર હાવી થવાનું શરૂ કરે છે ત્યારે મગજ વધારે પડતા વિચારો માં ઇન્ટુ એટલે માં ક્યારેક કેન ગો એટલે કે જઈ શકે છે એટલે કે તમારું મગજ છે એ વધારે પડતા વિચારોમાં જઈ શકે છે એન્ડ યુ કમ ટુ ધ થોટ અને તમે વિચારવા લાગો છો અહીં કમ ટુ એટલે આવું નહીં થાય બરાબર મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે અંગ્રેજીમાં શબ્દ સહ ગુજરાતી થતું નથી અને તમે કમ ટુ ધ થોટ તમારામાં વિચારવા આવવા માટે શું વિચારવા લાગો તમે અને તમે વિચારવા લાગો છો કમ ટુ થોટ એટલે કે વિચારવા લાગો છો શું વિચારવા લાગો છો કે આઈ વિશ ધેર હું ઈચ્છું છું ધેર વોઝ એ સ્વિચ ઇન માય હેડ ઇન માય હેડ એટલે કે મારા મગજમાં એક ચાપ હોય ધેટ કે જે અહીં આનું ગુજરાતી કરવાનું રહેશે કે જે શું કહી દે પૈસા કે જે નહીં કે પેલું કે જે આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ કે જેને હું ફ્લિક એન્ડ ટર્ન ઓફ એટલે કે ચાલુ અને બંધ કરી શકું ઓલ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ ઇન માય માઇન્ડ મારા મગજમાં ચાલતા ગોઈંગ એટલે ચાલતા મારા મગજની સોરી અરાઉન્ડ એટલે કે આસપાસ ગોઈંગ એટલે ચાલતા બધા વિચારોને બંધ કરી શકું એટલે કહેવાનો મતલબ એ છે કે એન્ડ યુ કમ ટુ થોટ તમે વિચારવા લાગો છો કે અહીં જો વિચારો આવે છે એવું નહીં થાય કમ ટુ કેમ કે અંગ્રેજીમાં શબ્દ સહ ગુજરાતી થતું નથી એ વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે એન્ડ યુ કમ ટુ થોટ અને તમે વિચારવા લાગો છો કે શું વિચારો છો જ્યારે આવું થાય ત્યારે તમારામાં પ્રેશર અને વધુ કાર્યો હોય ને એક્ઝામની અંદર ત્યારે વિચારો છે તમારી ઉપર વધારે પડતું ઓવર થિંકિંગ તમારી ઉપર આવી થઈ જાય છે અને તમે વિચારવા લાગો છો યુ કમ ટુ થોટ શું વિચારવા લાગો છો આઈ વિશ હું ઈચ્છું છું શું ઈચ્છો છો કે મારા મગજમાં એક સ્વિચ હોય કે જે હું ચાલુ અને બંધ કરી શકું આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ જેથી કરીને શું થાય ચાલુને બંધ મારા મગજમાં આજુબાજુ ચાલી રહ્યા બધા વિચારોને ચાલુ અને બંધ કરી શકું ધેર ઇઝ એ ટેકનિક ટુ હેલ્પ યુ યોર ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી એટલે કે આવું તમે વિચારો છો પરંતુ તે સરળ નથી ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ધેટ એટ અ પેલું કે પહેલું સરળ નથી ક્યુ કે અંદર મગજમાં સ્વીચ હોવી એ કાંઈ શક્ય નથી પણ આપણે ટેન્શનમાં એવું વિચારવા લાગીએ છીએ બરાબર કલ્પનામાં ધેર ઇઝ એ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ એક ટેકનિક તકનીક છે કે જે ટુ હેલ્પ યોર સેલ્ફ યોર સેલ્ફ એટલે કે તમારી જાતને મદદ કરશે સેમાં ક્યારે મદદ કરશે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓવર થિંકિંગ એટલે કે ઓવરથીંક વધારે પડતા વિચારો ઓફ એટલે ની સમસ્યા દરમિયાન ડ્યુરિંગ એટલે દરમિયાન એટલે કે વધારે પડતા વિચારોની સમસ્યા દરમિયાન તમને મદદ તમારી જાતને મદદ કરશે એવી એક ટેકનિક છે ધેર ઇઝ અ ટેકનિક લખેલું છે ને ચાલો શું છે ટેકનિક એ હવે આપણે જોઈએ પહેલાં આપણને આ પેરેગ્રાફમાં એમ કહેલું છે આજે આપણે ભાગ ચાર ભણી રહીએ છીએ બરાબર કે સ્ટોપ ઓવર થિંકિંગ વધારે પડતું વિચારવાનું બંધ કરે પછી એમ કહ્યું છે કે ત્યાં ઓવર થિંકિંગ હોય એ સમય દરમિયાન એક તમારી જાત પર તમારી જાતને મદદ કરવા માટે એક ટેકનિક છે કઈ છે તો કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે તમારી જાતને વારંવાર રિપીટેડલી એટલે વારંવાર દિવસ દરમિયાન કહો શું કહો એ હવે આગળ કહે છે જ્યારે તમે એક્ઝામ હોય ત્યારે ટેન્શનમાં હોય ત્યારે તમારી જાતને જ્યારે ઓવર થિંકિંગ આવતું હોય ત્યારે એક વાત કહો શું વાત કહો દિવસ દરમિયાન હવે કહે છે આ એવ નો એક્સપેક્ટેશન એટલે કે મારે કંઈ વધારે અપેક્ષાઓ નથી એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષાઓ મારે કંઈ વધારે અપેક્ષાઓ નથી જો બધી સમસ્યાઓ છે ને અપેક્ષાઓથી જ શરૂ થાય કઈ અપેક્ષાઓ તમે વિદ્યાર્થી છો તો તમને એમ થાય કે મારું નંબર આવશે મારા માતા પિતા મને ખીજાશે મને ઓછા માર્ક્સ આવશે તો આ બધું આપણને પ્રેશર હોય છે એટલે આ બધી આપણને આશાઓ અપેક્ષા હોય છે કે મને વધુ માર્ક્સ આવે એવી બરાબર એટલે પહેલાં તો જો એમ રાખવાનો પરંતુ વધારે પડતો એમ નહીં રાખવાનો કે તમારામાં જે કેપેસિટી છે એ મુજબ તમે એમ રાખો આ એવ નો એક્સપેક્ટેશન એટલે કે મારી પાસે વધારે પડતી આશાઓ છે અપેક્ષાઓ છે એન્ડ અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર એપન્સ વોટ ઇટ એપન્સ અને હું વિ તમારે વિચારવું જોઈએ હું વિચારીશ કે વોટ એવર હેપન્સ એટલે કે જ્યારે જે બનવાનું છે વેન ઇટ હેપન્સ ત્યારે તે બનશે એવું વિચારવાનું છે તમારે બરાબર પહેલાં તો એક્સપેક્ટેશનને દૂર કરી દેવાની છે અને પછી એવું વિચારવાનું છે આઈ વિલ ડીલ વિથ હું તમારે એવું વિચારવાનું છે અથવા તો હું એવું વિચારીશ કે વોટ એવર હેપન્સ કે જે બને છે જ્યારે જે બને છે વોટ એવર હેપન્સ એટલે જ્યારે જે બને છે વેન ઇટ હેપન્સ ત્યારે તે બને છે એટલે કે ભગવાને જ્યારે આપણા લખેલું હોય ત્યારે બનવાનું જ છે તો પછી વધારે પડતો વિચારવાનો અપેક્ષાઓનો કોઈ મતલબ નથી બરાબર વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે જ્યારે તમે સ્ટ્રેસફુલ ડે એટલે કે દબાણવાળા દિવસ વિશે અબાઉટ એટલે વિશે વિચારો છો કે જે શું કરે છે તમને લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ કે જે તમારી આગળ એટલે કે તમારામાં રહેલો છે લાઈસ એટલે પડેલો છે બરાબર યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ તમારા વિચારો દોડે છે લાઈક ધીસ આના જેવી એપ્રોક્સિમેટલી એટલે કે લગભગ આના જેવી દોડે છે કઈ રીતના હું વિચારો છું ત્યારે તમે ઓ માય ગોડ ઓ માય ગોડ અરે મારા ભગવાન આઈ હેવ હવે આપણે નેક્સ્ટ પેજ માં જોઈએ છીએ આઈ હેવ સો મચ ટુ ડુ એટલે જો અહીં કહેવાનો મતલબ એમ હતો ફરીથી આપણે સમજાવી દઉં છું કે વેન યુ થિંક અબાઉટ એ સ્ટ્રેસફુલ ડે જ્યારે તમે દબાણવાળા દિવસ વિશે વિચારો છો એટલે અહીં કહેવાનો મતલબ શું છે ખબર વેન યુ થિંક અબાઉટ એ સ્ટ્રેસફુલ તમે આગલા દિવસનું વિચારે આપણે જો હંમેશા આગલા દિવસનું આયોજન હોય છે પરંતુ ખરેખર એટલું બધું આગલા દિવસનું આયોજન કરવું જોઈએ પણ એટલું ના કરવું જોઈએ કે તમે સ્ટ્રેસમાં આવી જાઓ બરાબર કે ધેટ કે જે શું કરે છે લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ તમારી સામે પડ્યું હોય છે આગલા દિવસનું જ તમારી સામે આયોજન પડ્યું હોય છે પછી શું થાય છે યોર થોટ્સ રેન એક્સ એપ્રોક્સિમેટલી લાઇક ધીસ તમારા વિચારો લગભગ લાઇક ધીસ એટલે આના જેવું વિચારવા માટે દોડે છે એટલે કે આના જેવું વિચારવા લાગે છે શું ઓ માય ગોડ અરે મારા ભગવાન આગલા દિવસથી જ તમે વિચારો છો આઈ હેવ મારી પાસે નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ સો મચ ટુ ડૂ આઈ હેવ સો મચ ટુ ડૂ એટલે કે મારી પાસે કરવા સો મચ ટુ ડુ ટુ ડુ એટલે કરવા કરવા માટે ઘણું બધું છે મારી પાસે સવારે કરવા માટે ઘણું બધું છે શું તો કે આઈ મસ્ટ હું કરીશ શું કરીશ તો કે આઈ મસ્ટ ડૂ મારે કરવાનું છે ડુ એટલે કરવું બરાબર એક્સ વાય એન્ડ જેડ એટલે આપણે કહીએ ને ગુજરાતી ફલાણું ઢીકણું પૂછડું બરાબર ફલાણું પૂછડું રેકણું એટલે એક્સ વાય જેડ એન્ડ આફ્ટર ધેટ એક્સ વાય જેડ કર્યા પછી પણ આફ્ટર ધેટ એટલે કે એના પછી પણ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સ્ટોર્ડ શોર્ટેડ આઉટ એઝ વેલ અને તે પછી પણ એ અને બી કાર્ય કરવાની પણ નીડ્સ એટલે કે જરૂરત છે આઈ ડોન્ટ નો હું જાણતો નથી હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડૂ ઇટ ઓલ કે કેવી રીતે ઇટ ઓલ એટલે કે તે બધું આઈ એમ ગોઈંગ ટુ ડૂ એટલે કે હું કરીશ હું જાણતો નથી કે હું એક્સ વાય ઝેડ અને પછી એના પછી એ બી એ છે એને કઈ રીતે પૂર્ણ કરીશ આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ મારી પાસે ઇવન મારી પાસે હેવ ટાઈમ ટુ ઇટ એટલે કે ખાવાનો પણ સમય વન્ટ એટલે કે નથી મારી પાસે ખાવાનો પણ સમય નથી હવે આ પીરિયડને છે આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ આ તો આપણો યુનિટ થ્રી સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ માટેનો પાર્ટ થ્રી એટલે કે ભાગ ત્રણ આશા રાખું છું આઈ હોપ કે તમને બધાને આ છે વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે તો આપનો દિવસ છે શુભ મંગલમય રહે વંદે માતરમ જય હિન્દ જય ભારત તો આ તો આપણો સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ યુનિટ થ્રી માટેનો પાર્ટ ફોર હવે નેક્સ્ટ પાર્ટ ફાઇવમાં આપણે જલ્દીથી મળશું આશા રાખું છું કે આપનો દિવસ છે શુભ મંગલમય રહે વંદે માતરમ જય હિન્દ જય ભારત